नमस्कार विद्यार्थी मित्रों, हूँ सीएम चुड़ासमा आप सबनों मारी यूट्यूब चैनल अंदर हार्दिक स्वागत करूँ छूँ। आज आप अभ्यास करवाना छे धोरण दस विषय गणित प्रकरण नंबर बे बहुपदीय अने तेमनी अंदर उदाहरण नंबर एक। तो आप जोईए कि आपने सूचना शू आपेली है कि नीचेनी आकृति में आपेल आलेख जुओ। एटले आपने आलेख जुवानुं कीधुं छे। प्रत्येक आलेख बहुपदी वाय बराबर पी ऑफ एक्स आलेख है। वाय बराबर पी ऑफ एक्स आलेख है। प्रत्येक आलेख मैं पी ऑफ एक्स शून्यनी संख्या, शून्यों नहीं परंतु शून्यनी संख्या शोधो। अपने शून्यनी संख्या कीधी है। हम आ y बराबर पी ऑफ एक्स आलेख हो तो शोर्ट एंड सीम्पल रीत है कि वाय बराबर पी ऑफ एक्स आलेख हो तो एक्स अक्ष में जोवानुं कि केटली जगह एनी लाइन है तो इंटरसेक्ट थाय, एटले के केटली जगह ए छेदे छे। जो एक्स बराबर पी ऑफ वाई नो आलेख हो तो आप वाय अक्ष पर जोवानुं थात, परंतु अहीं वाय बराबर पी ऑफ एक्स आलेख है तेथी आपणे एक्स अक्ष पर जोशुं। तो एक्स अक्ष पर केटली जगह छेदे छे? अहीं एक जगह। तो शून्यनी संख्या एक। त्यारबाद बीजो आलेख जोईए, ए पण वाय बराबर पी ऑफ एक्स नो छे तेथी एक्स अक्ष ने केटली जगह छेदे छे? बे जगह। तो तेना शून्यनी संख्या केटली थशे? बे। એટલે આપણે લખીએ શૂન્યોની સંખ્યા બે। ત્યારબાદ ત્રીજો આલેખ જોઈએ તો એ પણ વાય બરાબર, બધા આલેખ વાય બરાબર પી ઓફ એક્સના જ છે તેથી એના શૂન્યોની સંખ્યા આપણે જોઈતી હોય તો કઈ રીતના મળશે? ઓકે, એક્સ અક્ષને કેટલી જગ્યાએ છે તે એક બે અને ત્રણ, તો તેના શૂન્યોની સંખ્યા ત્રણ। ત્યારબાદ એના પછીનો ચોથો આલેખ જોઈએ તો એ એક્સ અક્ષને કેટલી જગ્યાએ છેદે છે? એક જગ્યાએ, તેથી તેના શૂન્યોની સંખ્યા એક। એના પછીનો જે પાંચમો આલેખ છે તે પણ એક્સ અક્ષને કેટલી જગ્યાએ છેદે છે? એક જગ્યાએ, તો તેના પણ શૂન્ય કેટલા હશે? એક। તેથી લખીએ આપણે શૂન્યોની સંખ્યા બરાબર એક। ત્યારબાદ છઠ્ઠો આલેખ જોઈએ, એક્સ અક્ષને કેટલી જગ્યાએ છે તે? આ એક જગ્યાએ, આ બીજી જગ્યાએ, આ ત્રીજી જગ્યાએ અને આ ચોથી જગ્યાએ। મેં થોડા મોટા રાઉન્ડ કર્યા છે તમને દેખાય, કારણ કે વધારે આજે વખતે શૂન્ય છે। એક બે ત્રણ અને ચાર, એક્સ અક્ષને ચાર જગ્યાએ છે તે, તો તેના શૂન્યોની સંખ્યા, તેથી તેના શૂન્યોની સંખ્યા કેટલી મળશે? ચાર। તો આ રીતે કોઈ પણ આલેખ આપ્યો હોય, પી ઓફ એક્સનો આલેખ હોય તો એક્સ અક્ષ પર જોવાનો, પી ઓફ વાયનો આલેખ હોય તો વાય અક્ષ પર જોવાનો, જેટલી જગ્યાએ છે તે એટલા શૂન્ય। તો આ હતું ઉદાહરણ નંબર એક। જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, જય હિન્દ।